जय स्वामीनारायण। श्री स्वामीनारायण विद्यासागर स्कूल शैक्षणिक यूट्यूब चैनल शैक्षणिक व्हाट्सएप ग्रुप में हूँ भावेश मेहर फरी एक वक्त धोरण सात ना दरेक विद्यार्थी भाई और बहनों मातृभाषा विषय गुजराती ऑनलाइन क्लास में यूट्यूब चैनल व्हाट्सएप ग्रुप मध्यम फरी एक बार स्वागत करूँ। विद्यार्थी मित्रों, अपने टूक समय में एकम कसोटी आठमी आपवानी छे, जेमां तमारे 19 सुधीना गद्य अने पद्य जे छेले लेवानी छे एकम कसोटी, ई सिवायना 19 सुधीना गद्य पद्यनी तमारे परीक्षा आपवानी थशे। आम तो आपणे 19 सुधी गद्य अने पद्य पांच दाणा सुधी स्वाध्याय पोथीनुं काम पण सरस रीते पूरुं करेलुं छे, एटले आजे आपणे नवा एक पद्यनी शरूआत करी। दरेक धोरण में पांचमा छठा के सातमा धोरण में तमे सुभाषितोनो छेल्लो मुद्दो से जोयो हशे। सुभाषितोनो काम थोड़ा शब्दों में आपणने घणु बधु कही जवानुं छे, एटले विचार विस्तारनी पंक्तिओं में पण तमने सुभाषित आपवामां आवे छे। तमारे एमां विचारपूर्वक विस्तार करवानो, विचार विस्तार केम कराय एना माटे मैं तमने लेखन विभाग अंतर्गत प्रथम सत्र में કેટલાક વિડિયોની માહિતીઓ મોકલી હતી। તો આજે આપણે એવા જ એક સુભાષિતની વાત કરવાના છીએ, જે અંતર્ગત આપણને લગભગ પાંચેક જેટલા સુભાષિત આપવામાં આવેલા છે, જે અલગ અલગ ભાવો રજૂ કરે છે। અને આ સુભાષિતના માધ્યમથી આપણે વિચાર વિસ્તાર કઈ રીતે કરવો એનો પણ એક નમૂનો જોતા જઈશું। જે વિદ્યાર્થી મિત્રોએ હજી સુધી શ્રી સ્વામિનારાયણ વિદ્યાસાગર સ્કૂલની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, એમણે સબસ્ક્રાઇબ કરી લેવાની છે અને બેલ આઇકન દબાવજો, જેથી તમારા ધોરણના કોઈ પણ વિડીયો સૌથી પહેલા તમને તમારા મોબાઈલ ઉપર જ મળે રહે। વોટ્સઅપ ગ્રુપના માધ્યમથી પણ તમને વિડીયો અને અન્ય માહિતીઓ મોકલવામાં આવે છે, એનો પણ શરૂઆતથી અંત સુધી પૂરેપૂરો અભ્યાસ કરજો અને જે વિડીયો તમને પસંદ આવે એને લાઈક પણ કરજો। પરીક્ષાઓ નજીક છે, વિશેષ શિક્ષકો તમને કામ પણ સોંપતા હશે, એ કામ કોઈ પણ હોય, ગૃહ કાર્ય હોય, પાઠ્યનોટનું કાર્ય હોય, સ્વાધ્યાય પોથીનું કાર્ય હોય, એકમ કસોટીઓનું કાર્ય હોય, શાળાકીય પરીક્ષાઓનું કાર્ય હોય, આ દરેક કામ સમયસર કરતા રહેજો અને યુટ્યુબ ચેનલ સાથે ખાસ જોડાયેલા રહેજો। વધારે સમય ન લેતા આપણે આજનો મુદ્દો શરૂ કરીએ। ગુજરાતીમાં એકમ નંબર 20 શીર્ષક છે સુભાષિતો, જેના અંતર્ગત આપણને પાંચ અલગ અલગ કવિઓના સુભાષિતો આપવામાં આવેલા છે। ભાગ એક અંતર્ગત આપણે આમાંના કેટલાક સુભાષિતોની સમજૂતી મેળવવાના છે અને એના માધ્યમથી વિચાર વિસ્તારમાં જો કંઈ પૂછાણા હોય આવા સુભાષિતો તો તમે કઈ રીતે એનો વિચાર વિસ્તાર કરી શકો એની પણ માહિતી મેળવવાના છે। તો વિડીયોનો ખાસ શરૂઆતથી અંત સુધી અભ્યાસ કરજો અને યુટ્યુબ ચેનલ સાથે પણ જોડાયેલા રહેજો। તો જોઈએ, પહેલો સુભાષિત છે કવિ શેષ, ઉપનામથી ઓળખાતા મૂળ નામ છે એનું કવિ રામનારાયણ વિશ્વનાથ પાઠક। ગુજરાતી ભાષામાં ત્રણ ઉપનામથી પોતાનું સાહિત્ય સર્જન કરતા કવિ શેષ, મૂળ નામ છે એનું રામનારાયણ વિશ્વનાથ પાઠક। એમનો જન્મ અમદાવાદ જિલ્લાના ગાણોલ ગામમાં થયો હતો, અમદાવાદમાં આવેલું ગાણોલ ગામ છે એમનું વતન। એમણે ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે કવિતાઓ, વાર્તાઓ, વિવેચનો, નિબંધો, છંદશાસ્ત્ર વગેરે પ્રકારોમાં તેમણે પ્રદાન કરેલું છે, મતલબમાં ઘણું બધું સાહિત્ય એમણે ખેડેલું છે, સર્જન કરેલું છે। તેમણે શેષ ઉપનામથી કવિતાઓ લખી છે, તો ખાસ યાદ રાખજો, કવિએ શેષના ઉપનામથી કવિતાઓ લખેલી છે। ઉપરાંત વીર્યપ, વીર્યપ એટલે આમ તો ભમરો થાય, વીર્યપના ઉપનામથી એમણે વાર્તાઓ લખેલી છે ગુજરાતી સાહિત્યની। અને ત્રીજું ઉપનામ છે એનું સ્વૈર વિહાર, સ્વૈર વિહારીના ઉપનામથી એમણે નિબંધો લખેલા છે। નામ ત્રણ, વ્યક્તિ એક, મૂળ નામ રામનારાયણ વિશ્વનાથ પાઠક, ત્રણ એના ઉપનામ શેષ, વિરેપ અને સ્વૈર વિહારી।
કવિએ આ પંક્તિમાં જગતના સાચા દાનવીર અને શૂરવીરના લક્ષણો જણાવ્યા છે. જગતનો સાચો દાનવીર કોને કહેવાય, શૂરવીર કોને કહેવાય, એના કેટલાક લક્ષણો આ સુભાષિતના માધ્યમથી આપણને જણાવ્યા છે. શૂરવીરને ધન્યવાદ પણ આપ્યા છે. શૂરવીર જે વ્યક્તિ છે એમને ધન્યવાદ પણ આપવાનું કામ કવિ અહીંયા કરેલું છે. આપણે પહેલા શબ્દો જોઈ લઈએ જેથી કરીને આપણને સમજવામાં સરળ રહે, અને આ સિવાયના કોઈ શબ્દો આવશે તો આપણે એની સાથે સાથે એની સમજૂતીને ચર્ચા કરતા જઈશું. એકલ અર્થાત કે એકલા, ઝૂઝતું એટલે જોરથી લડવું, ઝૂઝત એટલે જોરથી લડવું, જંગ એટલે મોટી લડાઈ જેને યુદ્ધ પણ કહેવાય, ખેરા ખેરાત એટલે દાન, યાચક એટલે માંગણ, યાચના એટલે માંગણ, યાચક એટલે માંગણ, પ્રસરંત શબ્દનો અર્થ આપણે આ પદ્ય માટે પ્રસરવું કે ફેલાવવું તેવા અર્થમાં લેવાનો થશે, ચેહ એટલે મળદાની ચિતા, મૃતદેહને જે સળગાવવાની ક્રિયા આપણે કરીએ છીએ તેને કહેવાય ચેહ, ખટરાગનો અર્થ આપણે આ પદ્યમાં કજ્યો કે અણ બનાવના અર્થમાં લઈશું, ઈર્ખા તળપો શબ્દ છે, મૂળ શિષ્ટ અર્થ છે એનો ઈર્ષ્યા. જોઈએ પેલો સુભાષિત આપણે કવિ શેષ ઉપનામથી આપનાર રામનારાયણ વિશ્વનાથ પાઠકનો પેલો સુભાષિત આપણને આપવામાં આવેલો છે. એકલ દેતા દાન છે, એકલ જુજત સમ, એકલ જગ નિંદા સહે તે વીરોને સંત. કવિએ શું કીધું આમાં, કવિએ શૂરવીર અને દાનવીર ના લક્ષણો વર્ણવ્યા છે. કેવા છે, એકલ દેતા દાન છે, જે વ્યક્તિ એકલો દાન આપી શકે છે, એકલ જુજત જંગ, જે જંગમાં એકલો હોવા છતાં પણ લડી શકે છે, સામેવાળાને લડત આપી શકે છે, એકલ જગ નિંદા છે, જગત તો નિંદા કરવાનો જ છે કોઈ પણ વ્યક્તિ હોય, પણ જે માણસ એકલો જ આખા જગતની નિંદાઓને પણ એ સહન કરી શકે એ વીરોને સંત. આ વ્યક્તિ વીર કહેવાય, અને એવા વ્યક્તિનો એવા વીરનો આપણે સંગ કરવો જોઈએ, એવા વીરોની સાથે આપણે રહેવું જોઈએ કે જે એકલો દાન દઈ શકે છે, જંગમાં એકલો લડી શકે છે. તમે નામ સાંભળ્યું હશે વીર હમીરસિંહ ગોહિલ, જેનું ધડ લડ્યું હતું, એકલા લશ્કરની સામે લડે છે, તો આવા વીરોનો સંગ આપણે કરવો જોઈએ. કહેવત છે ગુજરાતીમાં સંગ તેવો રંગ, એટલે આપણે આપણામાં પણ એનામાંથી કેટલા ગુણો છે સદગુણો આવી શકે, એટલે આવા વીરોનો આપણે સંગ કરવો જોઈએ. બીજો સુભાષિત છે જલન માત્રી, સુભાષિત દ્વારા એ શું કહે છે જોઈએ પહેલા એનો સાહિત્યિક પરિચય. કવિનું મૂળ નામ જલાલુદ્દીન અલવી, જલન માત્રી એનું ઉપનામ, માતર ગામના એ વતની હતા એટલે માત્રી કહેવાનું, મૂળ નામ છે એમનું જલાલુદ્દીન માત્રી, જલાલુદ્દીન અલવી ઉપનામ જલન માત્રી. એમનું વતન ખેડા જિલ્લામાં આવેલું માતર ગામ છે. તેઓ આપણા જાણીતા ગઝલકાર છે, તેમણે ગુજરાતી સાહિત્યમાં ઘણી બધી ગઝલો આપેલી છે, આપણા જાણીતા ગઝલકાર છે જલાલુદ્દીન અલવી, મૂળ નામ અને એનું ઉપનામ છે જલન માત્રી. એમણે આ સુભાષિતમાં શું વાત કરી છે તેની એક ટૂંકમાં ચર્ચા કરી લઈએ. આ મુક્તક દ્વારા કવિ પોતાના લક્ષ્ય સ્થાને પહોંચના પ્રવાસી માર્ગની વિષમતાની ચિંતા કરતો નથી, જેનું ધ્યેય સુધી પહોંચવાનો દ્રઢ સંકલ્પ છે એ રસ્તામાં ગમે એટલી મુશ્કેલી આવે તો એની એ પરવા કે ચિંતા કરતો હોતો નથી. ઉદ્યમશીલ મનુષ્ય ભવિષ્યવાણીના આધારે જીવતો નથી. ઉદ્યમ એટલે મહેનત, પરિશ્રમ, જે વ્યક્તિ મહેનત કરી શકે છે, મહેનત કરી જાણે છે, એ વ્યક્તિ ક્યારેય ભવિષ્યવાણીના આધારે બેઠતો નથી કે ભવિષ્યમાં શું થવાનું છે કે આવું થવાનું છે, એના આધારે ક્યારેય રહેતો નથી. જે ખરો દાતા હશે તે યાચકની જાત જોતો નથી. જે દાન કરી જાણે છે, ખરો દાતા હશે, એ માંગનાર વ્યક્તિ સામે કોણ છે, માંગણ કોણ છે, એની જાતને જોતો નથી. કઈ જાતિનો હશે, કઈ જ્ઞાતિનો હશે, ઉચ્ચ વર્ગનો હશે કે નિમ્ન વર્ગનો હશે, પણ જે દાન આપી જાણે છે એ આવું કશું થતો હોતો નથી. એવું મૂલ્ય ઉત્તમપણે સમજાવે છે. આ મૂલ્યની વાત કવિએ જલન માત્રી આપણને આ સુભાષિત દ્વારા કરી છે. શું કહે છે કવિ, મંજિલ હો જેનું ધ્યેય એ રસ્તા નહીં જોવે,
જે વ્યક્તિ પોતાની મંજિલ સુધી પહોંચવા માંગે છે, પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માંગે છે, એ માર્ગમાં ભલે ગમે એટલી મુશ્કેલીઓ આવે, દુઃખ આવે, એ રાહની રસ્તાની પરવા ચિંતા કરતો નથી હોતો અને સતત આગળ વધી જાય છે. દાખલા તરીકે કરોળિયો છે, એ પોતાનું ઝાડું બનાવવા માટે ઘણી બધી વાર નીચે પડે છે, પણ એનું ધ્યેય શું છે કે મારે ઝાડું પૂરું કરવું છે. એટલે નીચે પડેલો કરોળિયો પાછો ઉપર ચડે છે અને પાછો અધૂરું મૂકેલું ઝાડું પૂરું કરવા લાગે છે અને એક સમયે પોતાનું ઝાડું તૈયાર કરે છે ને આરામથી એમાં પોતાનો ખોરાક મેળવે છે. કેમ? કારણ કે એ મહેનતો છે, હિંમત હારતો નથી, હાર માનીને બેસી રહેતો નથી, એટલા માટે એ પોતાનું ધ્યેય લક્ષ્ય પ્રાપ્ત કરે છે. એટલે જે માણસનું, જે વ્યક્તિનું ધ્યેય મંજિલને પ્રાપ્ત કરવાનું છે, ક્યારેય પણ પોતાના રસ્તાઓને જોતો નથી કે રસ્તામાં મુશ્કેલીઓ હશે, દુર્ગમ માર્ગ હશે, પરિસ્થિતિ ખરાબ હશે, દુઃખ હશે, આવી ક્યારેય પરિસ્થિતિને જોતો નથી, પણ સતત આગળ વધી જાય છે. ઉદ્યમી હો હસ્તની રેખા નહીં છે. જે માણસ મહેનતો છે, ઉદ્યમ પરિશ્રમ કરી જાણે છે, શ્રમ કરે છે, એ ક્યારે હસ્તની, હસ્ત એટલે કે હાથ, હાથની રેખા નહીં જુએ. આપણા હાથમાં ઘણી બધી રેખાઓ આવેલી હોય છે. કોઈ વ્યક્તિ પાસે તમે જાઓ જે તમારા હાથની રેખાઓને જોઈને કે તમારા ભવિષ્યમાં તમને તમારી સાથે આ થવાનું છે, તમારા ભાગ્યમાં લાભની રેખા નથી કે તમારે આવા સંજોગો સહન કરવા પડશે. પણ જે માણસ ઉદ્યમી છે, મહેનતુ છે, એ ક્યારેય પોતાની હાથની રેખાઓના ભરોસે બેસી રહેતો નથી. હાથ તો જે ભાગ્ય વ્યક્તિએ પોતે લખવાનું હોય છે, ક્યારેય કોઈ વ્યક્તિ લખાવીને આવતો નથી હોતો. કેમ? કારણ કે હાથના રેખાઓના આધારે બેસનાર વ્યક્તિ ક્યારેય આગળ વધી શકતો નથી. નસીબ તો એનું પણ હોય છે કે જે વ્યક્તિના હાથ જન્મથી જ હોતા નથી, તો શું એનું નસીબ નહીં હોય? એટલે આવું કશું નસીબ જેવું હોતું નથી, નસીબ વ્યક્તિએ પોતે લખવાનું હોય છે. એટલે જે માણસ મહેનતો છે, તે ક્યારેય હાથની રેખાઓને ભરોસે કે ભવિષ્યવાણીને આધારે બેસી રહેતો નથી. દાનેશ્વરીનું કામ છે ખેરાત વહેંચવું. જે વ્યક્તિ દાન આપી શકે છે તો દાન આપી જાણે છે. એનું કામ શું છે? માત્ર દાનની વહેંચણી કરવાનું, જરૂરિયાતમંદને દાન આપવાનું કામ છે. એટલે યાચકની જાતને કદી દાતા નહીં છે. યાચક કોણ છે? માંગણ વ્યક્તિ કઈ જાતિનો છે? કે જ્ઞાતિનો છે? ઊંચે વર્ગનો છે કે નિમ્ન વર્ગનો? કેવો માણસ છે? સદ્ધર છે કે ગરીબ છે? એ માણસ જે વ્યક્તિ દાન આપી શકે, આપી જાણે છે, એ ક્યારેય એને જોતો નથી હોતો. માત્ર એનું કામ શું છે? દાન ખેરાત આપવાનું. એટલે યાચક કોણ છે? એની જાતને ક્યારેય માંગ દાનેશ્વરી જોતો નથી હોતો, એને જ ખરો દાતા કહેવાય છે. ત્રીજો સુભાષિત આપણને લોક સાહિત્યમાંથી પ્રાપ્ત થયેલો છે. લોક સાહિત્યમાં આવા તો ઘણા બધા વાક્યો આપણને જોવા મળે છે. લોકો દ્વારા અનુભવનો નિચોડ આપણને આમાંથી જોવા મળે છે. લોકોથી અને લોકો માટે જે સાહિત્યની રચના થતી રહે છે તેને લોક સાહિત્ય કહેવાય છે. લોકો માટે, લોકો દ્વારા અને લોકોથી જે સાહિત્યની રચના થાય એને લોક સાહિત્ય કહેવાય. લોકોમાં પ્રચલિત બન્યું હોય તેવું સાહિત્ય પણ લોક સાહિત્ય છે. લોકોમાં વધારે જાણીતું બનેલું હોય, વધારે પ્રચલિત બનેલું હોય એવું સાહિત્ય પણ લોક સાહિત્ય કહેવાય, જેનો રચયિતા લોક સમુદાય હોય છે. આ લખનાર કોણ હોય છે? લોકોનું ટોળું હોય છે, કોઈ એક વ્યક્તિ નહીં પણ લોકોનો સમુદાય, એટલે કે લોકોના ટોળા દ્વારા આની રચનાઓ થતી હોય છે. લોક સાહિત્યના આ દુહામાં પોતાની જાતને ઘસી નાખી અને અન્યને સુખી સદગુણી બનાવવા મથતા સંત અને અગરબત્તીનો મહિમા ગાયો છે. આ સુભાષિતમાં શું વાત કરી છે કે બીજાને સુખી કરવા માટે જે વ્યક્તિઓ પોતાની જાતને પણ ઘસી નાખે છે અને અન્યને સુખી અને સદગુણી બનાવે છે, એના માટે કવિએ બે ઉદાહરણો લીધા છે, સંતનો, સાધુનો અને અગરબત્તીનો, કે જે પોતાની જાતને બાળીને અસંખ્ય દુઃખો સહન કરાવીને પણ પોતાના શરણે આવેલા અથવા તો પોતાની સાથે રહેનારને સુખી અને સમૃદ્ધ સદગુણી બનાવે છે. જોઈએ સુભાષિત. આપ બળે એકલ ખૂણે ધૂપ બધે પ્રસરણ. આપ બળે, આપ એટલે પોતે બળે છે એકલ ખૂણે, ઘરના કોઈ ખૂણે પોતે પોતાના શરીરને સળગાવી દેશે, પોતે સળગે છે. ધૂપ બધે પ્રસરણ, અગરબત્તી તમે ખૂણામાં ગમે ત્યાં ફૂટાડી દો તો એ પોતે બળે જાય, આખું શરીર, આખું શરીર એનું સળગી જાય, પણ આખા ઓરડામાં આજુબાજુમાં એ બધી પોતાની સુગંધ ફેલાવી દેતું હોય છે. ધૂપ બધે પ્રસરણ, પોતાની સુવાસ એ બધી બાજુ પ્રસરાવી દેતા હોય છે.
જગમાં એવા જન્મ્યા અગરબત્તી ને સંત, જગમાં આવા બે જન્મ્યા છે, કોણ કોણ? એક છે અગરબત્તી, જે પોતાની જાતને સળગાવે છે અને ધૂપ બધે પ્રસરાવે છે, અને બીજા છે સંત, સાધુ માણસ, કે જે પોતાના શરણે આવેલાને સુખી સમૃદ્ધ અને સદગુણી બનાવવાનો પ્રયત્ન કરે છે. સમાજમાં પણ આવા વ્યક્તિઓ હોય છે કે જે પોતાના શરણે અથવા તો પોતાના સંપર્કમાં રહેલા વ્યક્તિઓ દ્વારા જો એને ત્રાસ મળતો હોય, દુઃખ મળતો હોય, છતાં પણ પોતાની જાતને ઘસીને પણ એ સાથે રહેનારને સુખી અને સદગુણી બનાવવાનો પ્રયત્ન કરતા હોય છે. તો આજના તાસમાં આપણે ત્રણ સુભાષિતની માહિતી મેળવીએ, આવતા તાસમાં આપણે બાકી વધેલા બે સુભાષિતનો પરિચય પણ કરી લઈશું. એની સાથે સાથે સ્વાધ્યાયના પૂછાશે તેવા કેટલાક પ્રશ્નોની પણ પ્રશ્નોત્તરી આપણે કરી લઈશું, અને કેટલાક વ્યાકરણના મુદ્દાઓનો પણ આપણે આવતા તાસમાં અભ્યાસ કરીશું. દરેક વિદ્યાર્થી મિત્રો એ વિડીયોનો પૂરેપૂરો અભ્યાસ કરવાનો છે, અને આ પદ્ય સાથે સંકળાયેલી સુભાષિતોની જે શબ્દ સમજૂતી છે એ એકવાર તમારી રફ નોટમાં તમારે લખી લેવાની છે, અને લખાઈ જાયના ફોટા મને વોટ્સઅપના પર્સનલ નંબર ઉપર મોકલી આપવાના છે. તો ફરી મળીશું બાકી વધેલા બે સુભાષિત સાથે. ત્યાં સુધી રજા આપશો મને. દરેક વિદ્યાર્થી મિત્રોને મારા જય સ્વામિનારાયણ. આપનો દિવસ શુભ રહે.